આ વર્ષે પહેલી વાર દક્ષિણ કોરિયાની રાજધાની સોલની હોસ્પિટલો કટોકટીનો સામનો કરી રહી છે ઠંડી વધવાની સાથે જ કેસો વધતા હોસ્પિટલોમાં પથારીની ઘટ પડી રહી છે ટેસ્ટિંગ વધારે થઈ રહ્યા છે કોરોનાના માસ ટેસ્ટિંગ કરાવનારા દેશો પૈકી એક દક્ષિણ કોરિયા પણ હતો અને આ તેમની લોકડાઉન થી બચવા માટેની રણનીતિ હતી પણ જેમ જેમ સંક્રમણ ફેલાતું ગયું રોજ ઓછામાં ઓછા હજાર કેસો સામે આવવા લાગ્યા અધિકારી ફોન અને ક્રેડિટ કાર્ડ ની મદદથી સંભવિત સંક્રમિતોની ભાર મેળવવા લાગ્યા એક શહેર એવું હતું ડોક્ટર્સ પરત ફરેલા છ હજાર કેસો નો કરી રહ્યા હતા પણ હવે ડેગુ શહેરમાં બહુ ઓછા કોરોનાના સંક્રમિતો રહી ગયા છે મેં તમને પહેલા પણ કહ્યું છે અને તે કરી શકીશું અને મને તે બાબતે ગર્વ છે કોરિયાઈ સમાચાર પત્રોમાં ડેગુમાં ગભરાયેલી નર્સોની તસવીરો છપાઈ હતી પણ હવે તેઓ પણ કામ પર પરત આવી ચૂક્યા છે જો બીજી વાર કોઈ મહામારી ફેલાય છે તો હું મારા કામથી પીછેહટ નહીં કરું કારણ કે હું એક નર્સ છું દક્ષિણ કોરિયાએ આ અજ્ઞાત દુશ્મનો સાથે રહેવાનું શીખી લીધું છે અને દેશભરમાં લોકડાઉન લાગુ કરવું તેમને મંજૂર નથી પણ હવે વધુ આત્મવિશ્વાસને કારણે કોવિડ નાઇન્ટીનની આ ત્રીજી લહેરને જોતા અહીં એવી રણનીતિ અપનાવાઈ રહી છે જે પહેલાં ક્યારેય નહોતી અપનાવાય